વલસાડ ખાતે બની રહેલા અજાયબી બ્રિજમાં નવો ઘટસ્ફોટ. જી હા દર્શક મિત્રો, વલસાડના બહુચર્ચિત અજાયબી બ્રિજમાં નવો ઘટસ્ફોટ. વાંકી નદી પર પ્રોટેક્શન વોલ બનાવવા માટે વર્ષ 2018માં તત્કાલીન મંત્રી, ભાજપના બે તત્કાલીન મંત્રીઓ દ્વારા કરાયો હતો મોટો ખેલ. રમણ પાટકર અને પરબત પટેલ, વીમળાબેન અને દેવેન્દ્ર કટારિયાના પત્રોના કારણે બહાર આવી છે ચોંકાવનારી વિગતો. નમસ્કાર, હું છું દિશા દેસાઈ. દર્શક મિત્રો, ગયા અઠવાડિયે વલસાડના અજાયબી બ્રિજ પર એક મહત્વનો અહેવાલ સત્ય ન્યૂઝે બતાવ્યો હતો, તો એમાં થોડી ચોંકાવનારી વિગતો વાત આવી છે, બહાર આવી છે, જે આજે અમે તમને જણાવીશું પુરાવા સાથે. વલસાડમાં વાંકી નદીના કલ્પનાશીલ અજાયબી બ્રિજ અંગેની અજબ ગજબ વાતો શહેરમાં ચર્ચાઈ રહી હતી અને પ્રકાશમાં આવી હતી. સત્ય ન્યૂઝે એના પર અહેવાલ બનાવ્યો હતો. અગાઉ પણ અજાયબી બ્રિજ અંગે ઘટસ્ફોટ થયા બાદ અનેક પ્રકારના ખુલાસા કરવામાં આવી રહ્યા છે અને થતા પણ રહેશે, એમાં કોઈ નવી વાત નથી. તત્કાલીન મંત્રી રમણ પાટકરે ₹80 લાખના ખર્ચે પ્રોટેક્શન વોલ બનાવી આપવાની વાત પણ ચર્ચાસ્પદ બની છે આ મુદ્દામાં, આ પ્રકરણમાં. ત્યારે પોતાના ભાજપના નેતાની જમીનને લઈને આ બે નેતાઓ દ્વારા કરવામાં આવેલા પત્ર વ્યવહાર પરથી જ પડદો ઉઠી જવા પામ્યો છે અને કેવા કેવા ખેલ કરાયા હતા તેનો પર્દાફાશ થયો છે. સત્યડે દ્વારા લોકહિત અને જાહેર હિતમાં આ મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે. સત્યડેને કોઈ પણ નેતા કે ધારાસભ્ય કે કોઈ અધિકારી અંગે વ્યક્તિગત પૂર્વગ્રહ કે દ્વેષભાવ નથી, પરંતુ પ્રજાહિતના દરેક મુદ્દા પર સત્યડે દ્વારા સચોટ વેધક અને સત્ય રજાતો થતી આવી છે અને ભવિષ્યમાં પણ સત્યડે દ્વારા આવી રજવાતો કરવામાં આવશે. જ્યાં પ્રજાહિતના પ્રશ્નો હશે ત્યાં સત્યડે હંમેશા પ્રજાની સાથે રહેશે. વલસાડના આ અજાયબી બ્રિજ અંગે સત્યડેના અહેવાલના પડઘા છેક ગાંધીનગર સુધી પડ્યા છે. સત્યડે હર હંમેશા લોક સમસ્યા અને લોકહિતને સતત ને સતત વાચા આપતું રહ્યું છે. આ અજાયબી બ્રિજના મુદ્દે પણ સત્યડે દ્વારા પ્રજાને સર્વોપરી રાખીને એક પછી એક નવા ઘટસ્ફોટ કરવામાં આવી રહ્યા છે. દર્શક મિત્રો, વાંકી નદી પર બ્રિજ બાંધવા પાછળની દાસ્તાન આજકાલની નથી. જી હા, અમે તમને વાત કરીશું. આની શરૂઆત તો વર્ષ 2018માં, ધ્યાનથી સાંભળજો, આની શરૂઆત વર્ષ 2018માં જ્યારે રમણ પાટકર અને પરબત પટેલ ગુજરાત સરકારમાં મહત્વના સ્થાને હતા ત્યારથી થઈ ચૂકી છે. અહીંયા તમને મહત્વની વાતો હું જણાવીશ, કેટલાક મુદ્દા છે. તારીખ 16/5/2018ના રોજ વન અને આદિજાતિ વિકાસ રાજ્યકક્ષાના મંત્રી રમણભાઈ પાટકરે, દર્શક મિત્રો આ આખી જે મેટર છે એ તમારે ધ્યાનથી જોવા જેવી છે, રમણભાઈ પાટકરે દમણગંગા નહેર સંશોધન વિભાગના વલસાડના કાર્યપાલક ઇજનેરને પત્ર લખ્યો હતો. શું લખ્યું હતું તેમણે આ પત્રમાં? રમણ પાટકરે લખેલા પત્રમાં કહેવામાં આવ્યું હતું કે વલસાડના વશિયર તાલુકામાં આવેલી, આ પાછળ જે તમને દેખાય છે એ જ જમીનની આપણે વાત કરી રહ્યા છીએ, વલસાડના વશિયર તાલુકામાં આવેલી ખેતીની જમીનના વાંકી નદીના કિનારે સર્વે આવેલ સર્વે નંબર બ્લોક નંબર 48/1/5 પૈકી એક, સર્વે નંબર 49, સર્વે નંબર 50, સર્વે નંબર 52, સર્વે નંબર 53 પૈકી એક અને સર્વે નંબર 60, સર્વે નંબર 631માં ચોમાસામાં ભારે વરસાદને કારણે અવારનવાર પૂરના પાણી આવતા હોવાથી આ વિસ્તારમાં ખેતીની જમીનનું ધોવાણ થતું હોવાથી દિવસે દિવસે ધોવાતી જગ્યાને કારણે ખેતી કરવી મુશ્કેલ બની રહી છે. ધોવાણવાળી જગ્યાનું નિરીક્ષણ કરીને નદી ઉપર આશરે 190 મીટરની, દર્શક મિત્રો જે તમે જોઈ રહ્યા છો પાછળ તમને કેમેરામાં દ્રશ્યો દેખાઈ રહ્યા છે, આશરે 190 મીટરની પ્રોટેક્શન વોલનું બાંધકામ મંજૂર કરવા જણાવવામાં આવ્યું હતું જે પત્રની મેં વાત કરી એમાં. મિત્રો, આ વાત થઈ તારીખ 16/5/2018ની. ત્યારબાદ આવે છે પરબતભાઈ પટેલનો પત્ર. તે વખતે સિંચાઈ મંત્રી એવા પરબતભાઈ પટેલે રમણ પાટકરને તારીખ 16/7/2018ના રોજ રિમાઇન્ડર કરાવ્યું કે વશિયર ખાતે વાંકી નદીના કિનારે વસવાટ કરતા લોકોના જાનમાલ તેમજ ખેતીની જમીનના સંરક્ષણ માટે પૂલ સંરક્ષણ દિવાલ બનાવવા માટે આપનો તારીખ 6/7/2018નો પત્ર મને મળ્યો અને જરૂરી ઘટતી કાર્યવાહી કરવા માટે પરબત પટેલે સચિવ જળસંપત્તિ, નર્મદા જળસંપત્તિ અને પાણી પુરવઠા અને કલ્પસર વિભાગને સૂચના આપી હોવાનું આ પત્રમાં જણાવ્યું છે. હવે પ્રોટેક્શન બાંધવાનો ખેલ મિત્રો આગળ વધે છે અને પરબત પટેલે મુખ્ય ઇજનેર દક્ષિણ ગુજરાત અને અધિક સચિવ નર્મદા જળસંપત્તિ પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ સચિવાલય ગાંધીનગરને તારીખ 20/6/2018ના રોજ ગુજરાત રાજ્ય પાણી પુરવઠા વિભાગને એક પત્ર લખ્યો હતો. આ પત્રમાં
પરબત પટેલ ફિલ્ટર હાઉસ ખાતે રહેતા, ધ્યાનથી સાંભળજો મિત્રો, આ પત્રમાં પરબત પટેલે ફિલ્ટર હાઉસ ખાતે રહેતા દેવેન્દ્ર કટારિયાની રજૂઆતનો ઉલ્લેખ કરે છે અને આ પત્રમાં પણ 190 મીટર પ્રોટેક્શન વોલ બાંધવા માટે ભલામણ કરાઈ છે. હવે જે વાત આવે છે આ દેવેન્દ્ર કટારિયા માટે, એવું કહેવાય છે કે તેઓ ભાજપના નેતા હર્ષદ કટારિયાના ભાઈ થાય છે. હવે પ્રકરણ આગળ વધતા ફરી નવા પત્ર વ્યવહાર રૂપે સામે આવે છે. તત્કાલીન વન અને આદિજાતિ વિકાસના તત્કાલીન રાજ્યકક્ષાના મંત્રી રમણ પાટકરે દમણગંગા નહેર સંશોધન વિભાગ વલસાડના કાર્યપાલક ઇજનેરને એક ભલામણ પત્ર લખ્યો હતો. તારીખ 24/7/2018 રોજ લખેલા આ પત્રમાં રમણ પાટકરે વશિયર સર્વે નંબર 51/52/1 જે વાંકી નદીના કિનારે આવેલ જમીન પણ 270 મીટર જેટલી પ્રોટેક્શન વોલ બનાવવા જણાવે છે. હવે એક મહત્વની વાત જે છે આ પત્ર દ્વારા બહાર આવી છે, કટારિયાની કહેવાતી આ વાડીમાં નદીના પાણી પ્રવેશે નહીં તે માટે જિલ્લાના છેવાડાના ઉમર ગામના ધારાસભ્ય, ખાસ તે સમયના રાજ્યકક્ષાના મંત્રી જળસંપત્તિ પાણી પુરવઠા સ્વતંત્ર હવાલો પરબતભાઈ પટેલને પત્ર લખી પ્રોટેક્શન વોલ બનાવવા માટે ભલામણ કરી હતી અને આ ભલામણ બાદ પરબતભાઈ પટેલે આ વાડીમાં પાણી પ્રવેશે નહીં તે માટે વિશેષ ભલામણના આધારે ₹79,34,623.16 મંજૂર કર્યા હતા. હવે મહત્વની વાત એ છે કે આ જ તારીખ 24/7/2018 રોજ, તારીખ ધ્યાનથી સાંભળજો, તારીખ 24/7/2018 રોજ વલસાડ ફિલ્ટર હાઉસ ખાતે રહેતા વિમળાબેન પ્રેમજીભાઈ ભાનુશાલી નામના વિમળાબેન પ્રેમજીભાઈ ભાનુશાલી નામના મહિલાએ ત્યારના સિંચાઈ મંત્રી પરબતભાઈ પટેલને રજૂઆત કરતો એક પત્ર લખ્યો હતો જેમાં વાંકી નદીના કિનારે આવેલી અમારી જમીનમાં આંબાવાડી, ચીકુવાડી તથા નાળિયેરી ઉપરાંત શાકભાજી, ડાંગર, જુવારનો ઉત્પાદન કરતા હોવાથી ચોમાસામાં પાણીની સમસ્યાના કારણે પ્રોટેક્શન વોલ બનાવવામાં આવે જેથી કરીને એમની ખેતીમાં નુકસાન ન થાય. અહીંયા ખૂબ જ નોંધનીય અને ચોંકાવનારી બાબત એ છે કે તત્કાલીન મંત્રી રમણભાઈ પાટકર અને વિમળાબેન ભાનુશાળી એક જ દિવસે પ્રોટેક્શન વોલ બનાવવાની માંગ કરતા પત્રો લખે છે. વલસાડના લોકોએ આ આખી બાબત સમજવાની જરૂર છે કે એ કેવી રીતે અને કે કઈ રીતે બધો ખેલ સરખો અને બરાબર પાર પડે એ રીતે આ બધી જે ગોઠવણ કરાઈ હતી, ખૂબ જ સમજ માંગી લેવી આ વાત છે અને તેના માટે કેવા કેવા કાવા દાવા કરવામાં આવ્યા છે. અને હવે જો વાત કરીએ તો માહિતી ખાતા દ્વારા રદિયો આપી હાફડા ફાફડા બની ગયેલા નેતાઓ અને અધિકારીઓ દોગડો બચાવ કરી રહ્યા છે કે વશિયર ગામની આટ આટલી વસ્તીને આ અજાયબી બ્રિજથી ફાયદો થવાનો છે. કેટલી વસ્તી? માર્ગ અને મકાન વિભાગ દ્વારા જે ખુલાસો આપવામાં આવ્યો છે તેની ગ્રાઉન્ડ લેવલ પર ખરાઈ કરવામાં આવી છે, તો જે સંખ્યા વસ્તીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તેનો કોઈ તાળ મળતો જ નથી. પ્રજાના પૈસા કેવી રીતે અને ક્યાં વેડફાઈ રહ્યા છે તેના માટે રચાઈ રહેલા આ પ્રપંચ અંગે તો પા શેરમાં આ પહેલી પૂણી છે. ત્યારે દર્શક મિત્રો, અજાયબી બ્રિજ માટે અનેક નવા ઘટસ્ફોટ થતા રહેશે અને સત્ય ડે હંમેશા પ્રજાની પક્ષે જ ઊભું રહેશે. ત્યારે આ અજાયબી બ્રિજના નવા ઘટસ્ફોટ જોવા માટે જોતા રહો સત્ય ન્યૂઝ. કેમેરામેન યાસીન સાથે દિશા દેસાઈ, સત્ય ન્યૂઝ, વલસાડ.